નમસ્કાર, વેબ્રિયા ગુજરાતીના ફટાફટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું ગુલાબ દેશમુખ આપને માટે લાવી છું ગુજરાતના આજના મહત્વના સમાચાર. તો આવો નાખીએ એક નજર આજના ટોપ 10 સમાચાર પર. ગોધરાકાંડ મુદ્દે પીએમ મોદી અને તેમના સાથીઓને મળી ક્લીન ચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ. 17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લીન ચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લીન ચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન સ્વ હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લીન ચીટ મળી છે. પાક વીમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યું વોકઆઉટ. શિયાળુ સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. પ્રશ્નોત્તરી દરમિયાન પાક વીમા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા કરતા વેલમાં ઘસી આવ્યા હતા અને સરકારી નીતિઓનો વિરોધ કર્યો હતો. પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકો થયા ગાયબ. ગાંધીનગરના પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકો ગાયબ થઈ ગયા છે. જો કે આ પુસ્તકોની ઘટ છે કે પછી ચોરી થઈ છે તેની સ્પષ્ટતા થઈ નથી, પરંતુ આ સમગ્ર બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધાઈ છે. પીએમ આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને પરિવાર સાથે 4 લાખની છેતરપિંડી. સરકારની સ્કીમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજનાના નામે પણ કેટલાક ગઠિયાઓ લોકોનો શિકાર બનાવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિવારને 12 લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. આ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મળશે એવી લાલચ આપવામાં આવી હતી. 2 વર્ષ સુધી રૂપિયા ભર્યા બાદ પણ ઠાકોર પરિવારને મકાન ન મળતા તેમને આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. રાજકોટમાં યુવતીને છેતી કરનારા આરોપીઓનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ. રાજકોટમાં 3 યુવકોને યુવતીની છેતી કરવી ભારે પડી હતી. રાજકોટના કાલાવડ રોડ પર ગત રાત્રિના 3 યુવકોએ એક યુવતીની છેતી કરી હતી, જેની જાણ થતા પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આજે 3 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. 2 દિવસથી ગોધરાના ગુમ થયેલા યુવકોના મૃતદેહ મળ્યા. ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા 4 યુવાનોની કાર જુનાગઢમાં મેંદરડા પાસેથી નદીમાંથી મળી આવી છે. સાથે જ કારમાં સવાર 4 માંથી 2 યુવાનની લાશ મળી આવી છે. 2 દિવસ પહેલા 4 યુવાનો ફરવા નીકળ્યા હતા, પરંતુ રવિવારે વહેલી સવારથી સંપર્ક ન થતા પરિવારે 4 યુવાનો ગુમ હોવાની પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે અન્ય 2 યુવાનોની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ. 5 વર્ષમાં 5 કોર્પોરેટરો એસીબીના હાથે ઝડપાયા. સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ છે, જેમાં 5 વર્ષમાં 5 કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા છે. તેમાંથી ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટર છે, જેમાં ભાજપના મીના પટેલ, જયંતિ ભંડેરી, નેન્સી સુમરા તથા કોંગ્રેસના લીલા સોનવણી અને કપિલા પટેલ ઝડપાયા છે. કોંગ્રેસે કપિલા પટેલ સામે કાર્યવાહી કરી છે, પરંતુ ભાજપે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. અમરેલીમાં માનવ ભક્ષી દીપડાને પકડવામાં તંત્ર નિષ્ફળ. દેખો ત્યાં ઠારના આદેશ. અમરેલીમાં માનવ ભક્ષી દીપડાને પકડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેમાં દેખો ત્યાં ઠારના આદેશથી છતાં 4 દિવસથી તંત્ર કોશિશ કરી રહ્યું છે. લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે અને નક્કર કાર્યવાહી નહીં થાય તો લોકો જાતે જ દીપડાઓને પકડીને અમરેલીમાં અધિકારીઓના ચેમ્બરમાં છોડી દેશે એવી ચીમકી આપી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સર્જરી વગર 4 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો. 4 વર્ષની બાળકીના શ્વાસ નળીમાં ફસાયેલો લીસો આરસનો પથ્થર કોઈ પણ પ્રકારના ચીરફાડ વગર પોગાથિયા કેથેટર બાલુનના ઉપયોગ કરીને સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી છે. પરિવાર પાસે પૈસાની કોઈ વ્યવસ્થા ન હતી, પરંતુ અહીંયા નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીને ખેડૂતોએ લોહીથી લખ્યો પત્ર. જેતપુરના દેવકી ગાલોલ ગામના ખેડૂતોએ લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટપાલ લખી છે. જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ETCO દ્વારા બળજબરીથી ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરી રહ્યા છે, જેના વિરોધમાં અહીંના ખેડૂતોએ લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટપાલ લખી છે. ફટાફટ સમાચારમાં આજે આટલું જ. દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિંગ કરો અમારી વેબસાઇટ વિજ્ઞાન ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.